જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય આસપાસના પાઠ 22 ફરી ઉપડ્યા એમાં આપણે પાઠમાં સમજી ગયા. હવે આપણે વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, સવાલ જવાબને જોડકા જોઈશું. પ્રશ્ન 1માં છે, યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો યોગ્ય વિકલ્પ શોધીને લખવાનો છે. પ્રશ્ન 1, ધનુના પિતાના સંબંધીઓ તેના ઘરે કેમ આવ્યા છે? તો કેમ આવ્યા છે? એ, દિવાળી ઉજવવા. બી, ભાઈબીજ ઉજવવા. સી, દશેરો ઉજવવા. ડી, રક્ષાબંધન ઉજવવા. તો શું ઉજવવા આવ્યા હતા? દશેરો. તો શું લખવાનું અહીંયા ખાનામાં આપણે? સી, કે દશેરો ઉજવવા આવ્યા હતા. 2 નંબર, દશેરાના દિવસે ધનુના ઘરે કઈ વાનગી બનાવી હતી? તો એમના ઘરે કઈ વાનગી બનાવી હતી? એ, દૂધપાક. બી, પૂરણપોરી. સી, લાડુ. ડી, જલેબી. તો શું બનાવ્યું હતું? પૂરણપોરી. તો અહીંયા શું લખવાનું? બી. 3 નંબર, મોટાભાગના લોકો લોન લેવા માટે ક્યાં જાય છે? તો મોટાભાગના લોકો લોન લેવા માટે ક્યાં જાય છે? તો એ, ગ્રામ પંચાયત. બી, પોલીસ સ્ટેશન. સી, પોસ્ટ ઓફિસ. કે ડી, બેંક. તો ક્યાં જાય છે? બેંક. તો અહીંયા ડી લખવાનું, બેંક. 4 નંબર, ધનુના ગામના લોકોને લોન કોણ આપે છે? તો એ, સરપંચ. બી, તલાટી. સી, મુકાદમ. ડી, મોટા ખેડૂતો. તો કોણ આપે છે? મોટા ખેડૂતો. તો અહીંયા શું લખવાનું આપણે? સી, મુકાદમ. અહીંયા સી લખવાનું રહેશે. 2, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. 1, ધનુના સંબંધીઓ ખાલી જગ્યામાં બેસી તેના ઘરે આવ્યા છે. તો શું, શેમાં બેસીને આવ્યા હતા? તો બળદ ગાડામાં બેસીને આવ્યા હતા. 2, પૂરણપોળીને ખાલી જગ્યા પણ કહે છે. તો શું કહે છે? વેડમી. શું કહે છે? વેડમી. 3, ધનુના ગામના પરિવારોમાં પોતાના કામની શરૂઆત ખાલી જગ્યાની ઋતુથી કરે છે. તો કઈ ઋતુથી કરે છે? તો વરસાદ. 4 નંબર, દશેરા પછી ધનુના ગામના પરિવારો ખાલી જગ્યાના ખેતરોમાં કામ કરે છે. તો શેના ખેતરોમાં? તો શેરડીના ખેતરોમાં કામ કરે છે. 3, ખરા ખોટા વિધાનો જણાવો. 1, ધનુના માતા, મામી અને કાકીએ પૂરણપોરી અને સાથે તીખી કઢી બનાવી હતી. તો શું આવશે? શું આવશે એમાં? સાચું, તીખી કઢી બનાવી હતી પૂરણપોળી સાથે. તો સાચું. 2 નંબર, ધનુના ગામના પરિવારોને બેંક તરફથી લોન આપવામાં આવે છે. તો શું આવશે? ખોટું. 3 નંબર, દશેરા પછી ધનુના ગામના લોકો નહેર બનાવવાનું કામ કરે છે. તો શું આવશે? ખોટું. શું આવશે? ખોટું. હવે 4 નંબર, ધનુના પિતાજી ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું કામ કરે છે. તો શું આવશે? સાચું, હા, એ શેરડીનું વજન કરવાનું કામ કરે છે. 4, 1-2 વાક્યમાં ઉત્તર લખો. 1, ધનુના ઘરે બધા સંબંધીઓ કેમ આવ્યા હતા? તો એ કેમ આવ્યા હતા? તો જવાબમાં છે, ધનુના ઘરે બધા સંબંધીઓ દશેરાની ઉજવણી કરવા માટે આવ્યા
હતા. બે નંબર, ધનુના પરિવારમાં કોણ પ્રજ્ઞાચક્ષુ છે? તેમના ઘર પરિવારમાં કોણ પ્રજ્ઞાચક્ષુ છે? તો જવાબમાં છે ધનુના પરિવારમાં ધનુના કાકી પ્રજ્ઞાચક્ષુ છે. ત્રણ નંબર, ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટેની કઈ કઈ વસ્તુઓ લાવ્યા હતા? તો જવાબમાં છે ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટે ની પેન્સિલ, રબર અને નોટ, પેન્સિલ, રબર અને નોટ બુક જેવી વસ્તુઓ લાવ્યા હતા. ચાર નંબર, તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે? તો જવાબમાં છે મારા ગામમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા ખેતી માટે સિંચાઈ થાય છે. હવે પ્રશ્ન પાંચ, જોડકા જોડો, વિભાગ અ ઉત્તર અને વિભાગ બ. વિભાગ અમાં છે એકમાં ધનુના કાકી, બે મુકાદમ, ત્રણ ધનુના મામી, ચાર ધનુના પિતા અને બ વિભાગમાં છે એમાં ધનુના પરિવારના સૌથી મોટા વડીલ છે, બી ધનુના ગામના સરપંચ છે, સી પ્રજ્ઞાચક્ષુ હોવાથી ગામમાં જ રહે છે, ડી ગામના પરિવારોને કામ અપાવે છે, લોન આપે છે, ઈ ધનુ ખૂબ જ ભણીને આગળ વધે તેવું ઈચ્છે છે. તો આપણે આ જોડકા આપણે અ અને બ વિભાગ વાંચી લીધો, એનામાંથી અમા વિભાગમાંથી બ વિભાગમાંથી જવાબ શોધી અને અહીંયા આપણે ઉત્તર લખવાનો રહેશે. તો ધનુના કાકી, તો ધનુના કાકી શું છે? પ્રજ્ઞાચક્ષુ હોવાથી ગામમાં જ રહે છે. તો શું આવશે? સી. શું આવશે એમાં? સી આવશે. મુકાદમ, તો શું છે? ગામમાં શું કરે છે? ધનુના પરિવારના મોટા સભ્યો છે કે ધનુના ગામમાં સરપંચ છે? તો શું આવે એમાં? આપણે આવશે ડી, ગામના પરિવારોને કામ અપાવે છે અને લોન આપે છે. કોણ? બે નંબરમાં. તો શું આવશે? ડી. પછી આવશે ત્રણ નંબરમાં ધનુના મામી, તો ધનુના મામીમાં શું આવશે? આપણે ઈ, ધનુના ખૂબ જ ભણીને આગળ વધે તેવું ઈચ્છે છે. શું? એ શું કહે છે? ધનુના મામી શું કહે છે? ધનુ ખૂબ જ ભણીને આગળ વધે તેવું ઈચ્છે છે. તો શું આવશે? ઈ. હવે આવશે ચાર નંબર, તો ધનુના પિતા, તો ધનુના પરિવારના સૌથી મોટા વડીલ છે. તો શું આવશે? એ. આ આપણે જોડકા સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ પણ સમજી ગયા અને એમાંથી પ્રશ્ન એકમાં વિકલ્પો, પ્રશ્ન બેમાં ખાલી જગ્યા, પ્રશ્ન ત્રણમાં ખરા ખોટા, પ્રશ્ન ચારમાં સવાલ જવાબ અને પ્રશ્ન પાંચમાં જોડકા સમજ્યા, જે તમારી નોટબુકમાં સુંદર અને સારા અક્ષરે લખવાના રહેશે અને તેનું વાંચન પણ કરવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ.